नमस्कार, स्वागत છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. આરોપી નિખિલ દોંગાના ફરાર થવાનો મામલો, મદદગારી કરનાર વધુ એક આરોપી પણ પકડાઈ ગયો છે. વિજય સંઘાણી નામનો આરોપી ઝડપાઈ ગયો છે. હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો આરોપી. આ કેસમાં 9 આરોપીઓ પહેલેથી જ રિમાન્ડ પર છે. કચ્છના ભૂજની હોસ્પિટલમાંથી નિખિલ દોંગા ફરાર થઈ ગયો હતો. તેને મદદગારી કરનાર અન્ય એક આરોપી પણ ઝડપાઈ ગયો છે. ભૂજની હોસ્પિટલમાંથી નિખિલ દોંગાને ફરાર કરવામાં જે આરોપીએ મદદ કરી હતી તે આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પહેલેથી જ 9 જેટલા આરોપીઓને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. વધુ એક આરોપી પણ પકડાઈ ગયો છે. ગુડસ્ટોકના ગુના નિખિલ દોંગા પર લગાડવામાં આવ્યા છે. અન્ય કેટલાય આરોપો પણ તેના પર લગાડવામાં આવ્યા છે. ગુનાહિત કૃત્યોને અંજામ આપી ચૂક્યો છે નિખિલ દોંગા. તે ફરાર થઈ ગયો હતો. ભુજ હોસ્પિટલમાંથી વહેલી સવારે તેને પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે તેને મદદગારી કરનાર વધુ એક આરોપી પણ ઝડપાઈ ગયો છે. વિજય સંઘાણી નામનો વધુ એક આરોપી ઝડપાઈ ગયો છે, જે હોસ્પિટલમાં જ ફરજ બજાવતો હતો અને હોસ્પિટલમાંથી તેણે નિખિલ દોંગાને ફરાર થવામાં મદદ પૂરી પાડી હતી. રાત્રિ કર્ફ્યુ અંગે હોટલના સંચાલકો નારાજ થયા છે. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનનું નિવેદન, ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ડિપ્રેશનમાં છે. 80% લોકો માનસિક તાણમાં છે. એક વર્ષમાં 40% રેસ્ટોરન્ટ બંધ ગઈ હોય તેવી પરિસ્થિતિ છે. સ્થિતિ જો આવીને આવી રહેશે તો હજુ 30% રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. ઉદ્યોગને 5 થી 10 હજાર કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સમજો કે આજે જે 60% તો પહેલાંથી બિઝનેસ હતો જ નહીં ધંધો, કે આ જે કેસીસ વધવાના હિસાબે હવે માત્ર રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી હવે સાંજે અમે 80% રેસ્ટોરન્ટનો ઇવનિંગ બિઝનેસ જ હોય છે. હવે 7 વાગે પછી ધંધો શરૂ થાય અને 8 વાગે જો કર્ફ્યુ લગાવવામાં આવે તો એ રેસ્ટોરન્ટ ખોલીને કરે શું? અને એમાં તમે શનિવાર રવિવારનો બીજું પાછું આ લોકડાઉનની વાતો કરો તો ત્યારે આ ક્યાંથી આ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ શકે? રાજકોટના ગોંડલના ગોમટા ગામમાં કોરોના સામેની તકેદારી વધારવામાં આવી છે. કેસીસ વધતા ગામના લોકોએ સ્વૈચ્છિક રીતે આંશિક બંધની જાહેરાત કરી, જેમાં સવારે 3 કલાક અને સાંજે 3 કલાક જ દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. નાના ગામોમાં કોરોનાનો કહેર વધતા હવે ગામના લોકો જાતે જ લોકડાઉન લગાવી રહ્યા છે, જાતે જ દુકાનો બંધ રાખી રહ્યા છે કે જેથી કરીને સંક્રમણ વધારે ન ફેલાય. શહેરોમાંથી કોરોના હવે ગામડા તરફ વળ્યો છે ત્યારે ગામના લોકો પણ સજાગ થઈ રહ્યા છે અને સ્વયંભૂ લોકડાઉન અને કેટલાક આકરા નિર્ણયો લઈને તેઓ ગામમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે પ્રયત્નશીલ થયા છે. અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે તબીબોની હડતાળ. અમદાવાદમાં જુનિયર તબીબોએ એલાન કર્યું છે, કોરોના ડ્યુટીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. માનદ વેતન ન મળતા તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારે અગાઉ 25,000ની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ પણ વેતન ન ચૂકવાતા દર્દીઓમાં ડોક્ટર્સમાં રોષ જોવા મળી રહ્યો છે. સિવિલમાં દર્દીઓ વધ્યા હોય તેવા સમયે જ ડોક્ટર્સ હડતાળ પર ઉતરવાનું એલાન કરી ચૂક્યા છે. 1200 બેડમાં કામ કરતા નિવાસી તબીબો કોવિડ ડ્યુટીને છોડી દેશે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશન તરફથી જાહેરાત કરવામાં આવી છે. સરકારે જે 25,000ની જાહેરાત કરી હતી, જે વેતન આપવાની જાહેરાત કરી હતી, તે તેમને હજુ સુધી નથી આપવામાં આવ્યું, જેના કારણે જુનિયર તબીબો જે છે તે રોષે ભરાયા છે અને તેઓ હવે કોવિડ ડ્યુટીથી અળગા રહેશે તેવી જાહેરાત તેમણે કરી દીધી છે. એક તરફ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, સિવિલની અંદર દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે અને તેવામાં જ ડોક્ટર્સે કોવિડ ડ્યુટીથી અળગા રહેવાનો નિર્ણય કરતા હવે દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડશે. જાહેરાત બાદ પણ વેતન નથી ચૂકવવામાં આવ્યું, તેના કારણે રોષે ભરાઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ કોરોનાની મહામારીના માહોલમાં લોકો સંક્રમણ લાગી જવાના ડરે એકબીજાની મદદ કરતા ખચકાય છે, ત્યારે વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલ એક 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા. ત્યારબાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વગર CPR પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતા દર્દીનો જીવ બચી ગયો. બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ નીકળ્યો, જેના પગલે વેપારીએ પણ પોતાનો ટેસ્ટ કરાવ્યો. વેપારીને પણ સંક્રમણ લાગ્યું છે. જોકે વેપારીએ કહ્યું કે સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઈ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં જન ઔષધિ કેન્દ્ર ચલાવતા બાલકૃષ્ણ ગજ્જરને ત્યાં આ ઘટના બની હતી ત્યારે લાઇનમાં ઉભેલા અન્ય ગ્રાહકો આઘા પાછા થઈ ગયા હતા જોકે દુકાન માલિક અને કર્મચારી કોરોનાનો ડર રાખ્યા વગર તાત્કાલિક તેની મદદે પહોંચી ગયા હતા બેભાન થયેલા દર્દીને તેમણે સીપીઆર પદ્ધતિથી ઓક્સિજન પહોંચાડ્યું હતું घटना ये घटी थी कि पेशेंट मेडिसिन्स लेवा आया था अने पेशेंट जो यूजुअली बड़ा मेडिसिन्स लेने जता जो है ना पेशेंट एवं था कि जो कुर्सी पर बैसी रहा था 5-10 मिनट जो अने मारी नजर पड़ी संपूर्ण घटना सर दौड़े के पेशेंट ने सूट आउट है कि हम बैसा छे तो जान थटा वो मारा सर ने फोन करो अने सर ने फोन करता करता हमने सर ने फोन करा कि हमारा फादर्स ने आउट आउट है तो सर મલ્ટીકાર વર્કશોપ ધરાવતા ઉમિયા ઓટો પોઈન્ટના માલિકે લોકોને પ્રોત્સાહન આપવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે જે પણ ગ્રાહક વેક્સિન લીધા બાદ તેના સર્ટિફિકેટ લઈને કારની સર્વિસ કરાવવા માટે આવશે તો તેનો લેબર ચાર્જ નહીં લેવામાં આવે સાથે જ કાર એસેસરીઝમાં પણ 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સર્ટિફિકેટ જે એમને અહીંયા બતાવે છે એનું અમે લેબલ લેતા નથી પ્લસ એક એસેસરીઝ ડિપાર્ટમેન્ટ એસેસરીઝમાં અમે 10% ડાયરેક્ટ એમને ડિસ્કાઉન્ટ આપીએ છીએ કસ્ટમરને પ્લસ વેક્સિનનું મેઇન કારણ એ છે કે લોકો અત્યારે દેશમાં વેક્સિન લેતા નથી લોકોને ભય જેવું છે કે વેક્સિન લેવાથી કંઈ આડઅસર થશે એવું કાંઈ જ નથી વેક્સિનથી કોઈ આડઅસર થતી નથી કોરોના રસી લઈને આવે એને સર્વિસ ફ્રી હતી અને એસએસરીમાં 10% ફ્રી હતું બરાબર એટલે હું ગાડી લઈને મારી સર્વિસ કરવા આવ્યો બરાબર એટલે મને જે સર્વિસનો ચાર્જ હતો બિલકુલ ફ્રી પડ્યો બરાબર અને મને સંતોષકારક કામ લાગ્યું બરાબર અને એ જે દુકાન માલિક છોકરો નાનો હોય પણ એના ઊંચા વિચારો ઊંચા હોય બરાબર એટલે રસી આપવાની પ્રેરણાથી લોકો અહીંયા આવે પાટણ યુનિવર્સિટીમાં એમબીબીએસનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સરકારે તપાસ અધિકારીની નિમણૂક કરી છે પરંતુ હજુ સુધી તપાસ માટે કોઈ અધિકારી ન આવતા એનએસયુઆઈમાં ભારે રોષ ફેલાયો છે જે મામલે એનએસયુઆઈના કાર્યકરો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિ પર સાડી ફેંકીને વિરોધ પ્રદર્શિત કર્યો એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિના રાજીનામાની પણ માંગ કરી છે દર વર્ષે યુનિવર્સિટીની અંદર કુલપતિ પર સાહેબે કબૂલ્યું કે દર વર્ષની અંદર 5 જેવા કેસ થતા હોય છે તો દર વખતે તમે જોયો કે આગળ પણ યુનિવર્સિટીની અંદર એનએસયુઆઈ દ્વારા જે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું જે પણ કુલપતિ પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને તાજેતરની અંદર ઘણા બધા એવા કિસ્સા છે કે અંદર કૌભાંડ યુનિવર્સિટીની અંદર થઈ રહ્યા છે ભરૂચમાં મામલતદારનો વિડીયો વાયરલ થયો છે વાઘરા મામલતદારનો વિડીયો હોવાની ચર્ચા ચાલી રહી છે મામલતદારે દુકાનદારને તમાચો માર્યો વાગરામાં મામલતદાર ચેકિંગ માટે ગયા હતા ત્યારે પૂછપરછ દરમિયાન તેમણે વેપારીને થપ્પડ મારી દીધી જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે તો મામલતદારનો જે વિડીયો વાયરલ થયો છે મામલતદાર ચેકિંગ માટે ગયા હતા ત્યાં તેમણે વેપારી સાથે વાતચીત કરી પૂછપરછ કરી રહ્યા હતા અને તે સમયગાળા દરમિયાન જ અચાનક મામલતદારે વેપારીને થપ્પડ મારી દીધી આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે તો આ વિડીયો જે સામે આવ્યો છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે વાગરાના મામલતદાર હોવાની ચર્ચા થઈ રહી છે પેલા આવ્યા મામલતદાર અહીં ઉભા રહ્યા પછી કીધો અહીં ઉભા રહીને કોઈ સેનિટાઈઝર છે મુજો છે પછી લગાવીને જોજો અને લગાવીને બતાવ્યો અમે એવી રીતે લગાડે તો કીધું મને ગ્રાહકને વેચાતો નહીં હું વેચાતો નહીં સાહેબ હું લગાવવાનો મૂકેલો છે બધાને એટલે તમાસો મારી ગયા પછી ગાળા દીધી ને ગાળા આપી દીધી ઓ આવ્યા તો પૂછ્યો કે ભાઈ માસ્ક આ સબ લગાવેલા છે મેં તો કે સેમ ટાઈમ ક્યારે લગાવો જે લગાવી તો મારવા માંડ્યા એટલે
છે ડાયરેક્ટ મારવા માં એટલે હવે એક દો મારે જ્ઞાન ગાળા બોલતા હતા બહુ ગાળો પણ બોલતા હતા હવે ભાવનગર શહેરમાં છેલ્લા 14 વર્ષથી રિંગ રોડનું કામ અટવાયેલું પડ્યું છે. વર્ષ 2015 પછી 57 કિલોમીટરના રિંગ રોડમાં માત્ર 3 કિલોમીટરનું જ કામ પૂર્ણ થયું છે. 14 વર્ષ પૂર્વે રિંગ રોડ માટે 12-15 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો હતો. આ રિંગ રોડ કોર્પોરેશન આરએનબી બાડા નેશનલ હાઈવે એનએચએઆઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જિલ્લા પંચાયતની હદમાંથી પસાર થાય છે. અગાઉ રિંગ રોડ માટે પ્રથમ બાડાને નોડલ એજન્સી તરીકે કામ સોંપાયું હતું. ત્યારબાદ વર્ષ 2015થી નોડલ એજન્સી તરીકે આરએનબીને કામ સોંપવામાં આવ્યું. વર્ષ 2015થી શરૂ થતા 57 કિલોમીટરના રિંગ રોડ પૈકી ફેઝ 1માં માત્ર 3 કિલોમીટરનો રોડ બની શક્યો છે. રિંગ રોડની કામગીરી બાડા હસ્તક હતી. શહેરીજનો પણ આ રિંગ રોડ ક્યારે બનશે તેની રાહ જોઈ રહ્યા છે. આ રોડ જો પૂરો ન થાય તો આ ટ્રાફિકની અને વિકાસનો ખૂબ જ પ્રોબ્લેમ થાય. આપણે જોઈએ છીએ કે અમદાવાદ કે રાજકોટ જેવા શહેરમાં 2 રિંગ રોડ અત્યારના તૈયાર થઈ ગયા છે અને એનો કેટલું ડેવલપમેન્ટ થયું છે. એ દ્રષ્ટિએ ભાવનગરનો રિંગ રોડ તાત્કાલિક અસરથી પૂરો થાય અને જે કંઈ અડચણ હોય એ એનો નિકાલ આવે એ ખૂબ જ અગત્યનું છે. અને આ ભાવનગરના વિકાસ માટેની એક ચાવી છે. રિંગ રોડની ખૂબ જ તાતી જરૂરિયાત દેખાઈ રહી છે, કારણ કે કોઈપણ શહેરનો વિકાસ છે એ તો જ થઈ શકે કે જો રિંગ રોડ એને કનેક્ટિવિટી આપે, અને કનેક્ટિવિટી વગર કોઈપણ કામ શક્ય નથી. રિંગ રોડનું કામ ઘણું ધીમી ગતિએ ચાલે છે, પરંતુ હું સરકારમાં રજૂઆત કરીશ, આરએનબી હોય કે બાડા હોય, જ્યાં કાંઈ જે કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ હશે એ તમામ પ્રોબ્લેમ હું વાત કરીશ અને એ સાથે એમની સાથે મીટિંગ કરી અને તાત્કાલિક દૂર કરવાની કોશિશ કરીશ. રાજકોટ શહેરને ગ્રીન સિટી બનાવવા માટે મહાનગરપાલિકાએ વધુ એક અભિયાન હાથ ધર્યું છે, જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતી ડીઝલ બસને બંધ કરી ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ લેવાનો નિર્ણય કરાયો છે, જેમાં દિલ્હીથી એક બસ હાલ રાજકોટ આવી પહોંચી છે. ઇલેક્ટ્રિક બસને એક સપ્તાહ સુધી રાજકોટ શહેરના બીઆરટીએસ રૂટ તેમજ રાજમાર્ગો પર ફેરવવામાં આવશે. ત્યારબાદ જરૂર જણાશે તો એજન્સીને સૂચનો મોકલવામાં આવશે. તમામ ફિઝિબિલિટી ચેક કર્યા બાદ આ મહિનાના અંતે વધુ 49 બસ રાજકોટ મનપા ખરીદી કરશે. આ અભિયાનમાં 150 ઇલેક્ટ્રિક બસ ઉપયોગમાં લેવાનું નક્કી કરાયું છે. હાલ રાજકોટમાં 90 સિટી બસ જ્યારે કે 10 બીઆરટીએસ બસ ડીઝલ એન્જિનથી કાર્યરત છે. રાજકોટ શહેરમાં એજન્સી દ્વારા અત્યારે એક બસ મોકલી દેવામાં આવી છે. આ જે એક બસ છે આપણે હવે શહેરની રોડ્સ ઉપર એને દોડાવીશું, એનો ટેસ્ટ લઈશું અને ટેસ્ટમાં પાસ થયા પછી અન્ય જે બાકીની જે વાહનો છે 49 વ્હીકલ્સ બીજા આવવાના છે એની પણ આપણા દ્વારા એમને ગો અહેડ કરવામાં આવશે અને પછી એમના દ્વારા અમને આ બસો પૂરી પાડવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય. 9મીએ બપોરે 3 વાગે બેઠક મળશે. ચૂંટણીની તૈયારીઓ અંગે પંચની બેઠક મળશે. રાજ્ય ચૂંટણી કમિશનર બેઠક કરવાના છે, જેમાં આરોગ્ય અધિકારીઓ પણ હાજર રહેશે. 18 એપ્રિલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી છે, જે ચૂંટણી યોજાવાની છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પંચ આ અંગે બેઠક પણ કરશે આરોગ્ય અધિકારીઓની સાથે. સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. ગીતા, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે તેવા સમાચાર મળી રહ્યા છે, શું જાણકારી મળી રહી છે અત્યારે તેને લઈને? પ્રિયંકા, ગઈકાલે જે હાઈકોર્ટ તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા અઠવાડિયામાં 3-4 દિવસના લોકડાઉનને લઈને, ત્યારથી મોડી રાત સુધી જ્યાં સુધી કોર કમિટીની બેઠક પૂર્ણ નથી ત્યાં સુધી પેનિકનો માહોલ હતો. લોકોએ લાગી રહ્યું હતું કે લોકડાઉન આવશે તો એક તરફ રાજકીય નેતાઓને એવું આશા હતી કે કદાચ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અથવા તો મોરવા હડફની ચૂંટણી મોકૂફના આદેશ આવશે. પરંતુ ગઈકાલે રાજ્ય સરકારે 20 શહેરોમાં જેમાં ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે, ત્યાં 8-6 નો કર્ફ્યુ લગાવતા સ્પષ્ટ કરી દીધું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકાની વાત છે ત્યાં સુધી રાજ્ય ચૂંટણી પંચનો નિર્ણય રહેશે કે આ ચૂંટણી યોજવી કે નહીં, અને મોરવા હડફની વાત છે ત્યાં સુધી કેન્દ્રીય ચૂંટણી પંચનો નિર્ણય રહેશે કે આ ચૂંટણી યોજવી કે નહીં. ત્યારે સૂત્રોનું માનીએ તો રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાનો મન બનાવી લીધું છે. આ મુદ્દે આગામી 9મી એપ્રિલે
વિધિવત બેઠક યોજાવાની છે, જેમાં જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય સહિત જિલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ સ્ટેટ લેવલના આરોગ્ય અધિકારીઓ પણ સામેલ રહેશે, જેમાં ચૂંટણીની તૈયારીઓથી લઈને કોરોનાની સ્થિતિની વર્તમાન સ્થિતિ. જી ગીતા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો 18 એપ્રિલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી છે, જે પહેલાં એક બેઠક કરવામાં આવશે, જેમાં આરોગ્ય અધિકારી પણ ઉપસ્થિત રહેશે અને ચૂંટણીની તૈયારીને લઈને ઇલેક્શન કમિશન દ્વારા બેઠક કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે જ હાઈકોર્ટ તરફથી નિર્દેશ કરવામાં આવ્યો હતો, જો કે ચૂંટણીને રદ નથી કરવામાં આવી. વેલકમ બેક. બનાસકાંઠા ડીસામાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરાયો છે. 10મી થી 12મી એપ્રિલ સુધી બંધનો અમલ કરવામાં આવશે. 10મીએ સાંજે 6 વાગ્યાથી સ્વૈચ્છિક બંધ પાડવામાં આવશે. સોમવારે સવારે 6 વાગ્યા સુધી વેપારીઓ અમલ કરશે. એમએલએ, પાલિકા પ્રમુખ અને વેપારીઓની બેઠક મળી. આ બેઠકમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો. દવા અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળતી રહેશે. કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. નાના ગામડાઓમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ તરફથી સ્વૈચ્છિક રીતે લોકડાઉન અથવા તો બંધના નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેને ગામના લોકો પણ આવકારી રહ્યા છે. પોરબંદર છાયા નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકાની ખાસ સામાન્ય સભા મળી હતી. આ બેઠકમાં કારોબારી કમિટી, ટાઉન પ્લાનિંગ, સેનિટેશન સહિતની 12 જેટલી વિવિધ કમિટીના ચેરમેન અને સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. કારોબારી કમિટીના ચેરમેન શૈલેષ જોશી દ્વારા તમામ કમિટીના ચેરમેન અને સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી. વિવિધ 12 કમિટી માટે જાહેરાત કરવામાં આવી. સામાન્ય સભામાં અંગેનો નિર્ણય લેવામાં આવ્યો. કારોબારી કમિટીના ચેરમેનના નામની જાહેરાત કરાઈ. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 39 કામ માટે 578.97 લાખના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં 11 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડેપ્યુટી મેયર તપન પરમાર, ડેપ્યુટી કમિશનર વસ્તાની ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા હાથ ધરાયેલ એક સર્વેમાં દેશના 212 જિલ્લામાં વ્યસનનું પ્રમાણ સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ જિલ્લાઓમાં ગુજરાતના પણ 8 જિલ્લાનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ ટોચ પર છે. ત્યારબાદ જામનગર, રાજકોટ, પોરબંદર છે. પોરબંદરના 88% લોકોને કોઈ ને કોઈ વ્યસન હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. વ્યસનમુક્તિ માટે લોકજાગૃતિ આવે તે માટે તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ તેમ છતાં નશાની લતનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. એ વ્યસનના લીધે ખોખલો થઈ જાય છે અને એના આયુષ્યમાં પણ ઘટાડો થાય છે અને એના લીધે એના ફેમિલીવાળા પણ ખૂબ સફર કરતા હોય છે. તો આના માટે થઈ અને સામાજિક સંસ્થાઓ આગળ આવે અને જે સમાજના શ્રેષ્ઠીઓ છે, અગ્રણીઓ છે, અને અમારું નશાબંધી ખાતું છે જે હંમેશા કાર્યક્રમો નશાબંધી મુક્ત, નશાથી મુક્ત થાય એવા કાર્યક્રમો તો અમે કરતા જ હોઈએ છીએ. રાજકોટમાં પત્રકાર બનીને તોડ કરવા નીકળેલા 6 આરોપીને ગાંધીગ્રામ પોલીસે ઝડપી પાડ્યા છે. પત્રકારનો સ્વાંગ રચીને સ્પા સંચાલક પાસે 1.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે, વડોદરાથી 2500 રૂપિયામાં મીડિયાનું કાર્ડ મેળવ્યું હતું. આરોપીઓએ યુનિવર્સિટી રોડ પર આવેલા સ્પા એન્ડ હેલ્થકેરમાં જયરાજ અને રવિ સ્પા કરવા માટે ગયા હતા. બાદમાં જયરાજે પોતાની સોનાની ચેઇન ચોરીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કેટલાક મીડિયાના લોકો ત્યાં આવી સ્પાનું વિડીયો શૂટ કરવા લાગ્યા હતા અને બાદમાં તોડપેટે 1.5 લાખ રૂપિયાની માંગ કરી હતી. જોકે સ્પાના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી અને તમામ આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા હતા. સ્પા બંધ કરાવી દઈશું, બદનામી થશે એ પ્રકારની ધમકી આપેલી અને ફરિયાદીએ પછી તે વખતે તરત જ પોલીસનો કોન્ટેક્ટ કર્યો અને પોલીસ, ગાંધીગ્રામ પોલીસને ડિસ્ટ આપી ટીમે એને કોર્નર કરી ઇન્ટ્રોગેશન કર્યું છે અને જે મીડિયાના બૂમ સાથે હતા મિત્રો એ લોકો ત્રણેયને હાલમાં ઇન્ટ્રોગેશન માટે રાખ્યા છે. અટક કરી કોરોના ટેસ્ટ અટક કરી અને કરવામાં આવશે.
કચ્છના ભચાઉના શિકારપુરમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. ઊંડા ખાડામાં બાળકો નહાવા પડ્યા હતા, જેમાં ડૂબી જતા બાળકોના મોત થયા છે. હાલ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાકડીયા પીએચસી ખાતે લઈ જવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઊંચા કલમ ગામ પાસેથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડા અને તિરાડો પડતા પાણીના બગાડ થતો હોવાની ફરિયાદ ઉઠી છે. ખેડૂતોનું કહેવું છે કે નર્મદાની મુખ્ય કેનાલથી માઇનોર કેનાલો બનાવવામાં આવી છે. જોકે કરોડોના ખર્ચે તૈયાર થયેલી કેનાલ તો છે, પરંતુ પાણી માટે ખેડૂતોને વલખા મારવા પડી રહ્યા છે. કેનાલનું યોગ્ય લાઇનિંગનું કામ ન આવતા 1 કિલોમીટરના અંતરમાં નામનું જ પાણી નજરે પડે છે. તો કેનાલની પાસે ઝાડીઓ પણ ઉગી નીકળે છે. કેનાલનું સમારકામ ન થતા હાલ ઠેર ઠેર ગાબડા અને તિરાડો પડી ગયા છે. આ સ્થિતિમાં જે પાણી ખેડૂતોને મળવું જોઈએ તેનો બગાડ થઈ રહ્યો છે.